ઘણા લોકો રાત્રિના સમયે ફ્રીજ બંધ કરીને સૂઈ જાય છે, તો શું આ જે ટેવ છે તે સારી બાબત છે? શું રાત્રિ દરમિયાન આપણે ફ્રીજ બંધ કરી દેવું જોઈએ? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com માં હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ઘણીવાર આપણે બિલ બચાવવા માટે અવનવા અખતરાઓ કર્યા કરીએ છે. ઘણા લોકો રાત્રિના સમયે ફ્રીજ બંધ કરીને સૂઈ જાય છે, તો શું આ જે ટેવ છે તે સારી બાબત છે? શું રાત્રિ દરમિયાન આપણે ફ્રીજ બંધ કરી દેવું જોઈએ? હવે મોંઘવારીના દિવસોમાં ઘર ખર્ચમાંથી થોડી રાહત મેળવવા માટે લોકો વિવિધ ઉપાયો કરતા હોય, જેમ કે એસી કુલર જેવા હાઈ પાવર વપરાશકર્તા ડિવાઇસનો ઉપયોગ ઓછો કરવો, લાઇટ બલ્બ પંખા પણ સમજી વિચારીને ચાલુ કરવા. વીજળીની બચત કરવી આમ તો એક સારી બાબત છે, બરાબર, કારણ કે એ ખર્ચ ઘટાડશે. પરંતુ ઘણીવાર આપણે આવું કામ કરીએ છીએ તો વીજળી બચાવવાનો પ્રયાસ મોંઘો પડી શકે તેમ છે. ચાલો તો હવે એ ચર્ચા કરીએ કે આપણે શું ન કરવું જોઈએ. હવે એસી કુલર કે પછી ઘરનું રેફ્રિજરેટર હોય તો એ સૌથી વધુ વીજળી વાપરશે. હવે રહી ગઈ વાત આ રેફ્રિજરેટરની, તો એ દિવસભર ચાલુ રહેશે. પરંતુ જ્યારે વીજળી બચાવવા આપણે એને રાત્રિ દરમિયાન બંધ કરી દઈએ તો શું થતું હશે? આખી રાતમાં કેટલી વીજળી બચી જતી હશે? તો મિત્રો, તમને એ જણાવી દઈએ કે જો આ આદત છે તો આ આદત ખોટી છે અને આના ગેરફાયદા પણ વધારે છે. કેવી રીતે? તો આ જે રેફ્રિજરેટર છે એ એક ડિવાઇસ છે. હવે એનું કામ શું છે? ખાવા પીવાને તાજું રાખવું. જો તમે એવું વિચારતા હો કે રાત્રે એનો ઉપયોગ છે જ નહીં તો એને બંધ રાખવું સારું છે, આમાં ખોટું શું છે? પરંતુ જ્યારે પાવર ફેલ થાય ત્યારે જ ફ્રીજ બંધ રહે છે. હવે જ્યારે તમે આવું લાંબા સમય સુધી બંધ રાખો તો અંદર રાખેલો ખોરાક બગડી શકે. હવે જ્યારે પણ તમે ફ્રીજ બંધ કરો છો તો એ ફક્ત 2-3 કલાક માટે જ અંદરનું વાતાવરણને ઠંડુ રાખવા સક્ષમ છે. જો તમે 5-6 કલાક માટે ફ્રીજ બંધ કરવાનું વિચારો છો તો નુકસાન તમને જ થશે, કારણ કે ફ્રીજની અંદર જે તાપમાન હશે એ વધશે તો ફૂગ થઈ શકે અને આવો ખોરાક ખાવાથી તમારું સ્વાસ્થ્ય પણ બગડશે. તો આ તો વાત થઈ ગઈ ગેરફાયદાની. હવે એ વાત કરીએ કે શું ફ્રીજ બંધ રાખવાથી ખરેખર વીજળીની બચત થશે? તો જ્યારે તમે ફ્રીજ બંધ કરો છો તો આ ફાયદો છે જ નહીં. ફ્રીજ બંધ કરશો એટલે અંદરનું તાપમાન વધશે. હવે તમે જ્યારે ફરીથી ફ્રીજ ચાલુ કરો છો તો કોમ્પ્રેસર ને રેફ્રિજરેટર ને સમાન તાપમાને ઠંડુ રાખવામાં વધુ સમય થઈ જશે. આનાથી શું થશે? આનાથી વીજળીની વધારે ઉપયોગ થશે. એટલે તમે જેટલી વીજળી બચાવી એટલી જ વીજળી તેને ફરીથી કાર્યરત એટલે કે ઠંડુ રાખવામાં ખર્ચી કાઢી. તો આજકાલ રેફ્રિજરેટર્સમાં થર્મોસ્ટેટ અને ઓટો કટ ઓફની સુવિધા હશે. હવે આનાથી શું થશે કે ચોક્કસ તાપમાને ઠંડુ થશે અને બાદમાં રેફ્રિજરેટરનું કોમ્પ્રેસર આપોઆપ બંધ થઈ જાય. હવે આ રીતે પણ ફ્રીજ ઠંડુ રહી શકે અને વીજળીની બચત થઈ શકે. તો મિત્રો, જો તમે પણ આવી કોઈ ભૂલ કરતા હો તો તમારે આવું કરવાનું ટાળવું જોઈએ. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેશું ખબર છે .com.